હેલો ફ્રેન્ડ્સ સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા સસ્તન વન્યજીવોના ટોપિક પર બનાવવામાં આવ્યો છે આની પહેલાં પણ વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે તેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે લિંક પર ક્લિક કરી તમે તે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરીને આ વિડીયો જોઈએ ફ્રેન્ડ્સ પહેલો સવાલ જોઈએ કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય છે તો હાથીને ચાર ઢીંચણ હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી હાથી છે ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી ઊંચું પ્રાણી કયું છે અથવા તો સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે તો સૌથી ઊંચું પ્રાણી અથવા તો લાંબુ ગળું હોય તેવું જીરાફ છે ચાર થી પાંચ મીટર ઊંચાઈ ધરાવે છે કોણ તો કે જીરાફ ત્યાર પછીનો સવાલ જોઈએ દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે તો સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે તો ગાલાપા ગોસ કાચબો છે તેનું આયુષ્ય સૌથી વધુ હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે તો સૌથી ઝડપી અને ટૂંકા અંતર માટે ચિત્તો દોડી શકે છે તે કલાકના પંચાણું કિલોમીટરની ઝડપે દોડી શકે છે ત્યાર પછીનો સવાલ જોઈએ લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે તો લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી પ્રોગહોર્ન એન્ટિલોપ છે ત્યાર પછીનો સવાલ જોઈએ કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે છે તો આ સવાલનો જવાબ વરુ ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે તો સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી બળદ ત્યાર પછીનો સવાલ જોઈએ કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે તો પાલતુ બકરી હોય છે તેનું લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે આ સવાલનો જવાબ પગના આંગળા ઉપર ચાલે છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે તો સ્પાઈની સેન્ટલર પ્રાણી છે તેનું લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે તો મિત્રો દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી હોગ્નોસ્ટ બેટ છે કે જેનું વજન એક પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું હોય છે અને પાંખોનો ફેલાવો સોળ સેન્ટીમીટર જેટલો હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે તો દુનિયામાં સૌથી નાના વાનરનું નામ પિગમી માર્મોસેટ છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે તો સસલા છે તે સૌથી વધુ બચ્ચા પેદા કરે છે ત્યાર પછીનો સવાલ જોઈએ સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે તો સસ્તન પ્રાણીઓની પાંચ હજાર બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં છે તો બિલાડી કુળની પંદર જાતો ભારતમાં છે ત્યાર પછીનો સવાલ જોઈએ ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે તો ભારતનું સૌથી મોટા કદનું હરણ સાંભર અથવા તો સાબર જે ગુજરાતમાં ફક્ત ગીરમાં જ જોવા મળે છે જે આપણા માટે ગર્વની વાત છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયા પ્રાણીને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલું હતું કૂતરાને અવકાશમાં સૌપ્રથમ મોકલવામાં આવ્યું હતું ત્યાર પછીનો સવાલ જોઈએ વર્ષ બે હજાર પાંચની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે તો કુલ ત્રણસો ઓગણસાઠ સિંહ બે હજાર પાંચની ગણતરી મુજબ ગુજરાતમાં નોંધાયેલ છે ત્યાર પછીનો સવાલ જોઈએ વાઘ સિંહ દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે તો વાઘ સિંહ દીપડા તથા ચિત્તા વાઘ જે છે તે સૌથી વજનદાર પ્રાણી છે અને તેનો વજન એકસો એસી થી બસો કિલો જેટલો હોઈ શકે છે ત્યાર પછીનો સવાલ જોઈએ સિંહના ચાર પગના કેટલા નહોર એટલે કે નખ નખ હોય હોય છે છે તો સિંહના ચાર પગના કુલ ત્યાર પછીનો સવાલ જોઈએ શિવનું વાહન કયું છે તો શિવનું વાહન પોઠ્યો નંદી હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ અંબાજી માતાનું વાહન કયું છે તો અંબાજી માતાનું વાહન વાઘ છે ત્યાર પછીનો સવાલ જોઈએ ઇન્દ્રનું વાહન કયું છે તો ઇન્દ્ર ભગવાનનું વાહન હાથી છે ત્યાર પછીનો સવાલ જોઈએ યમનું વાહન કયું છે તો યમનું વાહન પાડો છે ત્યાર પછીનો સવાલ જોઈએ મોર ઉપરની બેઠક એટલે કે સવારી કોની છે તો મોર ઉપરની બેઠક એટલે કે સવારી કાર્તિકેયની છે જે ભગવાન શંકરના પુત્ર છે ત્યાર પછીનો સવાલ જોઈએ હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે તો આ સવાલનો જવાબ મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે ત્યાર પછીનો સવાલ જોઈએ માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે તો માકડામાં બદામી કથ્થાઈ ચામડી રૂવાટી અને ગુલાબી મોઢું અને પૂંટ હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ ગાયના જઠ્ઠરના કેટલા ભાગ હોય છે તો ગાયના જઠ્ઠરના

પ્રાણી જે છે તે જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી છે ત્યાર પછીનો તો શિયાળ નું સૌથી પ્રિય ફળ કયું છે તો શિયાળનું સૌથી પ્રિય ફળ બોર છે ત્યાર પછીનો સવાલ જોઈએ રીંછની કઈ જ્ઞાનેન્દ્રી તીવ્ર હોય છે એટલે કે સારી હોય છે તો રીછની ઝૂંઘવાની જ્ઞાનેન્દ્રી છે તે સૌથી સારી હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે તો આ સવાલનો જવાબ છે ટર્માઈટ એટલે કે ઉદય બોર અને જંગલી ફળો છે ત્યાર પછીનો સવાલ જોઈએ રીછ વૃક્ષ પર ચડી શકે કે નહીં તો રીછ છે તે વૃક્ષ પર ચડી શકે છે એટલે આપણો જવાબ આવશે હા ત્યાર પછીનો સવાલ જોઈએ જીબ્રા પેટર્ન કોને કહેવાય તો ઝીબ્રા પેટન સફેદમાં કાળી પટ્ટીઓ હોય તેને કહેવાય ત્યાર પછીનો સવાલ જોઈએ કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે તો જીબ્રા છે તેનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે જે સફેદ અને કાળા પટ્ટા બંનેમાં કોમન હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયું ઘેટું સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે તો મેરીનો ઘેટું છે તે સૌથી સુંદર ઊન આપે છે ત્યાર પછીનો સવાલ જોઈએ દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો આ સવાલનો જવાબ છે લીવર કિડની હૃદય નાક પગ તથા આંખો ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી મોટો વાનર એટલે કે પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે અને તેનું નામ શું છે તો સૌથી મોટા વાનરનું નામ ગોરિલા છે અને તે પશ્ચિમ આફ્રિકા ભૂમધ્ય રેખા પર પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે તો રીછ એટલે કે ભાલું જે છે તે પ્રાણીને વાગવાથી અથવા તો મારવાથી મનુષ્યની માફક રડે છે ત્યાર પછીનો સવાલ જોઈએ ગોરિલાનો ખોરાક કેવો હોય છે તો ગોરિલાનો ખોરાક ચુસ્ત શાકાહારી હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે તો ચામા ચીડિયું છે તે બચ્ચું પેદા કરે છે તેને દૂધ પીવડાવે છે અને ઉડી પણ શકે છે અને તે કયા હતું કે સસ્તન વર્ગનું જ પ્રાણી છે ત્યાર પછીનો સવાલ જોઈએ સાતસો પચાસ ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ તે કયું પ્રાણી છે જે ભય લાગતા તેના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે આ સવાલનો જવાબ કાંગારું પ્રાણી છે ઊંટના ખૂંદમાં શું હોય છે તો ઊંટના ખૂંદમાં ચરબી હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે તો ચિમ્પાન્જીને સૌથી વધુ વિકસિત મગજ હોય છે સવાલ જોઈએ ભારતમાં કયા એપ જોવા મળે છે તો ભારતમાં હુલો ગીબન કે જેને પૂછડી હોતી નથી તે ભારતમાં જોવા મળે છે ત્યાર પછીનો સવાલ જોઈએ

તો નવી દુનિયામાં સૌથી મોટો વાનર હાઉલર વાંદરો તરીકે સામાન્ય લંગૂર ઓળખાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે તો ભારતમાં રીસસ મેકાક એટલે કે માકડું છે તે સામાન્ય વાનર છે સવાલ જોઈએ નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે તો હિપોપોટેમસ છે તે નદીના ઘોડા તરીકે ઓળખાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ એશિયાઈ ઘુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે તો આ સવાલનો જવાબ છે એશિયાઈ ઘૂડખરની કિયાંગ એટલે કે ટિબેટીયન ઘુડખર પેટા જાતિ સૌથી મોટી કદમાં હોય છે ત્યાર પછીનો સવાલ જોઈએ પ્રાણીઓના સમૂહના નામ જણાવો અહીંયા આપને પ્રાણી આપેલું હશે તેના સમૂહને શું કહેવામાં આવે છે તે આપેલું છે તો સિંહના સમૂહને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે દીપડાના સમૂહને લિપ કહેવામાં આવે છે તે તેવી જ રીતે બિલાડીના સમૂહને કલ્ટર તો રીછના સમૂહને સાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે તે તે કાગડાના સમૂહને મર્ડર તથા શિયાળના સમૂહને સ્કલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે સાપના સમૂહને ડેન તેમજ જેલીફિશના સમૂહને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે મોરના સમૂહને મસ્ટર તો ટોડના સમૂહને નોટ તેમજ

સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું છે તો સૌથી પહેલું પાલતુ પ્રાણી કૂતરો છે ત્યાર પછીનો સવાલ જોઈએ માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે તો માદા ગધેડાને અંગ્રેજીમાં જેની કહેવાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ શિયાળની પૂંછડીને શું કહેવાય છે તો શિયાળની પૂંછડીને બ્રશ કહેવાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ હાથી દાંત શું છે આ સવાલનો જવાબ દાંતના રૂપાંતરનો ભાગ છે ત્યાર પછીનો સવાલ જોઈએ ચામા ચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે તો ચામા ચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી તો બિલાડી સામાજિક સમૂહમાં રહેતું નથી હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ